નમસ્કાર, જય મહાદેવ. સર્વે વાલીગણ અને સર્વે વિદ્યાર્થીઓનું ફરી એકવાર ધન્યાજી કૃષ્ણ કેમ્પસ હોટલપતિ ગુરુશ્રી સર સ્વાગત અને અભિવાદન કરું છું. મિત્રો, ગત વિડીયોમાં આપણે માર્શલ આર્ટમાં ઉચ્ચીકોની એટલે કે ફાઇટિંગ સ્ટાઇલ શીખ્યા. પણ મિત્રો, તમને એવું લાગશે આ વિડીયો થકી કે ઋષિક સર ફરી પાછા આ વસ્તુ લઈને કેમ આવ્યા. આપણે આજે ફરી પાછા એકવાર સ્ટાન્સ શીખવા જઈ રહ્યા છીએ, પગની જુદી જુદી પોઝિશન્સ. આ શુકા હું તમારી પાસે રિપીટ કરું છું અને એમાં થોડા નવા સ્ટાન્સ ઉમેરું છું. કારણ કે મિત્રો, જ્યારે પણ આપણે ફાઇટ કરીએ છીએ, બરોબર છે, અથવા તો જ્યારે આપણે ઝડપથી ચાલીએ છીએ, કોઈ પણ કામ ઝડપથી કરીએ છીએ, ત્યારે મોટે ભાગે આપણા બોડીનું, આપણા શરીરનું બેલેન્સ આપણે ગુમાવતા હોઈએ છીએ. તમે જુઓ, તમે એકદમ શાંતિથી ચાલતા હશો ત્યારે કોઈ દિવસ તમે ઠેસ વાગીને પડી નહીં જાઓ. પણ તમે ફાસ્ટ દોડતા હોવ કે ચાલતા હોવ ત્યારે પગમાં ઠેસ આવે તો આપણે ઘણી વખત પડી જઈએ છીએ. એવી જ રીતે કે નાના બાળકો છે એ જ્યારે ચાલતા શીખે ત્યારે એના સ્ટેપ્સ પરફેક્ટ ન થતા હોય, તેના કારણે એ વારે ઘડીએ પડી જતા હોય. પછી ધીમે ધીમે એના પગ મજબૂત થાય અને એ પગ ઉપર એનું બેલેન્સ આવવા માટે પછી એ પડતા નથી, મોટે ભાગે એવું બને છે. તો ફાઇટમાં અને ખાસ કરીને માર્શલ આર્ટમાં ઓવરઓલ સ્ટાન્સનું ખૂબ મહત્વ છે. સ્ટાન્સ જો તમારા પરફેક્ટ નહીં હોય તો તમારા પગ ઉપરનું બેલેન્સ છે એ બિલકુલ ખરાબ થઈ જશે અને એ બેલેન્સ ખરાબ થવાના કારણે તમારી એટેક, ડિફેન્સ અને તમારા સમગ્ર બોડી બેલેન્સ ઉપર એની ખૂબ માઠી અસર થાય છે. તો આજે આપણે ફરી પાછા થોડા જૂના સ્ટાન્સ મેં શીખવાડ્યા હતા એને રિપીટ કરશું અને નવા સ્ટાન્સ પણ શીખીશું, જેને લીધે આગળ જતા તમારે કિક, પંચ કે કોઈ પણ પ્રકારના ડિફેન્સમાં બેલેન્સ છે એ તમારું મહત્વપૂર્ણ અંગ બની જશે અને તમે સારી રીતે માર્શલ આર્ટ કરી શકશો. તો શરૂ કરવા જઈ રહ્યા છીએ આજના આ થોડા જૂના અને નવા સ્ટાન્સ. સૌ પ્રથમ મેં બેલ્ટ પહેર્યો છે એટલે હું અહીંયા બેલ્ટમાં આવી રીતે હાથ રાખીશ. તમારા બધાએ કમર ઉપર હાથ રાખવાનો છે. સૌથી પહેલા બંને પગ ભેગા અને ગોઠાણેથી પગ વાળીને થોડુંક બેસવાનું છે. આ સ્ટાન્સનું નામ શું છે? હાઈસી ગોદાજી, હાઈસી ગોદાજી, હાઈસી ગોદાજી. ત્યારબાદ પંજાને આપણે ખોલી દઈશું. મોસમી દાજી, મોસમી દાજી, મોસમી દાજી. ત્યારબાદ એડીને ખોલી અને બંને પગ એકદમ સ્ટ્રેટ, પંજા અને એડી બંને એકદમ સ્ટ્રેટ અને બંને વચ્ચે એકાદ ફૂટનું અંતર. હાઈકો દાજી, હાઈકો દાજી, હાઈકો દાજી. ત્યારબાદ પંજા થોડા ખોલી નાખશું બહારની તરફ. હચીચી દાજી, હચીચી દાજી, હચીચી દાજી. ઓકે, ત્યારબાદ એડીને ખોલીને એકદમ બહારની તરફ જવા દેશું અને પગને અંદરની તરફ થોડા વાળીશું. નાઇફાંચી દાજી, નાઇફાંચી દાજી, નાઇફાંચી દાજી. ત્યારબાદ ફરી પાછા પંજાને ખોલીને બહારની તરફ રાખી દેશું અને ગોઠણ વાળીને નીચે થોડા બેસશું. શીકો દાજી, શીકો દાજી, શીકો દાજી. ત્યારબાદ પંજ એડીને બહારની તરફ થોડાક રાખશું અને પંજા અને એડી બે સીધા અને શીકો દાજીની જેમ આપણે બેસવાનું છે. આ સ્ટેપ્સનું નામ છે કીબા દાજી, કીબા દાજી, કીબા દાજી. ત્યારબાદ ફરી પાછા એડી અંદર શીકો દાજી, શીકો દાજી. ત્યારબાદ પંજા અંદરની તરફ અને બેસવાનું છે. નાઇફાંચી દાજી, નાઇફાંચી દાજી. ત્યારબાદ એડી અંદરની તરફ હચીચી દાજી, હચીચી દાજી. ત્યારબાદ પંજા અને એડી એકદમ સીધા. હાઈકો દાજી, હાઈકો દાજી.
ત્યાર બાદ એડી અંદરની તરફ જોઈન્ટ કરી દેવાની છે મોસમી દાચી મોસમી દાચી ત્યાર બાદ ફરી પાછા પગ ભેગા અને થોડું બેસવાનું છે હાઈસી ગોદાચી હાઈસી ગોદાચી ઓકે હવે આપણે હાઈકોદાચીમાં રહી જવાનું છે પેલા હાઈસી ગોદાચીમાંથી મોસમી દાચી અને ત્યારબાદ હાઈકોદાચી હાઈકોદાચીમાં જમણો પગ અથવા તો ડાબો પગ બંનેમાંથી કોઈ પણ તમે કરી શકો છો આપણે જમણો પગ લેશું જમણો પગ એકદમ પાછળ એન લાઈનમાં મૂકી દેવાનો છે અને બોડી સ્ટ્રેટ આગલા પગ ઉપર બેસવાનું છે આ સ્ટેપનું નામ શું છે તમે પ્રેક્ટિસ કરી જશે હા જેન્કો સુદાચી જેન્કો સુદાચી જેન્કો સુદાચી ત્યારબાદ આને પગને આપણે અડધે સુધી લઈ જશું અને આગલા પગ ઉપર બેસવાનું છે અડધા માટે જાપાનીઝ શબ્દ શું છે હાન હાન જેન્કો સુદાચી હાન જેન્કો સુદાચી હાન જેન્કો સુદાચી ત્યારબાદ પાછલા પગની એડી ઉપર લઈ જવાની છે આગલો પગ સીધો કરી દેવાનો છે અને પાછલા પગને પંજા ઉપર રાખવાનો છે આ દાચીનું નામ છે મોતો દાચી મોતો દાચી મોતો દાચી ઓકે હવે ફરી પાછા આપણે હાઈકો દાચીમાં આવી જશું હાઈકો દાચીમાં આવ્યા બાદ આપણે આ પગ છે એ આવી રીતે ત્રાસો કરી દેવાનો બરાબર આ સાઈડમાં રાખવાનું છે સીધો સ્ટ્રેટ અને બાજુમાં આપણો ડાબો પગ એ ડાબા પગની એડી અને જમણા પગની એડી આપણે બંને જોઈન્ટ કરી દેશું અને પછી ડાબો પગ છે એ આ બાજુ સીધો કરી અને ફૂલ જેટલો આગળ રાખી શકાય એટલો રાખી અને થોડો આગળ ફેરવી એને ફોલ્ડ કરવાનું છે અને પાછલા પગ ઉપર આપણે બેસવાનું છે ઓકે આ સ્ટાન્સનું નામ છે કોકો સુદાચી કોકો સુદાચી કોકો સુદાચી ઓકે ત્યારબાદ આને પણ હાફ કરવાનું છે જેકો સુદાચી આ સ્ટાન્સનું નામ છે હાન કોકો સુદાચી હાન કોકો સુદાચી હાન કોકો સુદાચી અને ત્યારબાદ સાવ એકદમ એડી અડાડવાની નથી પણ આપણે એકદમ નોર્મલી ઊભા હોય એવી રીતના ઊભા રહે અને આ આસન આ સ્ટાન્સનું નામ છે તી દાચી તી દાચી તી દાચી ઠીક છે હવે ફરી પાછા આપણે હાઈકોદાચીમાં આવી જશું હાઈકોદાચીમાં આવ્યા પછી પગ છે એ આપણે થોડો આગળ જશું ડાબા પગના આંગળા અને જમણા પગની એડી એ બંને એક લાઈનમાં આડી આવવી જોઈએ એવી રીતના ઊભા રહી અને પછી બંને પંજાને અંદરની તરફ વાળી દેવાનું છે ઓકે એ વાળ્યા પછી ગોઠણ અંદરની તરફ વાળી દેવાનું છે આ સ્નાનનું નામ છે સાંચીન દાચી સાંચીન દાચી સાંચીન દાચી સાંચીન દાચી છે એ બહુ ઉપયોગી છે શું કામે દોસ્તો આ ભાગ આપણો કમરથી નીચેનો ભાગ છે એના ગાળી છે કોઈ પણ કીક મારશે તો આ કીક છે અહીંયા ગોઠણ પાસે રોકાઈ જશે એટલે આ સ્ટાન્સ છે એ ખૂબ ઉપયોગી છે એ માટે ખાસ તમે લોકો ધ્યાન રાખજો ઓકે હવે ફરી પાછા આપણે હાઈકોડાચી મારી જઈએ અને જમણો પગ અથવા તો ડાબો પગ આપણે એકદમ ઉપર લઈ જઈશું આ સ્ટાન્સનું નામ છે માય શાગિયાશી દાચી માય એટલે આગળ બરોબર અને શાગિયાશી દાચી છે એ કીક માટે બહુ કામ કરે છે માય શાગિયાશી દાચી માય શાગિયાશી દાચી માય શાગિયાશી દાચી ઓકે હવે ફરી પાછો પગ ઉપર લઈ અને જેમ આપણે ભક્ત ધ્રુવ જેમ ઉભા રહેતા એમ પગે તપ કરવા એવી રીતના આપણે ઊભું રહી જવાનું છે આ સ્ટાન્સનું નામ છે યોકો સાગિયાશી દાચી યોકો એટલે સાઈડ આની પહેલાનું હતું એ માય એટલે આગળ
આ યોકો યોકો સાગિયાશી દાચી યોકો સાગિયાશી દાચી યોકો સાગિયાશી દાચી અને હવે પંજાને પાછળની તરફ આવી રીતના ગોઠણ બીજા બસા ગોઠણની પાછળ રાખવાનું છે આ સ્થાનનું નામ છે હું ડાબા પરથી કરીશ આ સ્થાનનું નામ છે ઉશીરો સાગિયાશી દાચી ઉશીરો સાગિયાશી દાચી ઉશીરો સાગિયાશી દાચી ઉશીરો એટલે બે બરોબર એનું સાગિયાશી દાચી એટલે પાછળની તરફ ઉશીરો સાગિયાશી દાચી ફરી પાછા હાઈકો દાચીમાં આવી અને હવે એક પગ જમણો પગ છે એ પાછળની તરફ લઈ અને ગોઠણને બેસી જવાનું છે અને આગલો પગ છે આવી રીતના આગળ રાખવાનું છે આ સ્થાનનું નામ છે માય હાન રેચી દાચી માય એટલે આગળ હાન એટલે અડધું અને રેચી દાચી એટલે સ્થાન માય હાન રેચી દાચી માય હાન રેચી દાચી માય હાન રેચી દાચી ત્યારબાદ બંને પગ આપણે આવી રીતના પાછળ લઈ જઈશું ઉશીરો હાન રેચી દાચી ઉશીરો એટલે બે હાન એટલે અડધું અને રેચી દાચી ઉશીરો હાન રેચી દાચી ઉશીરો હાન રેચી દાચી ઉશીરો હાન રેચી દાચી અને ત્યારબાદ પાછલા બંને પગ ઉપર આપણે બેસી જશું રેચી દાચી રેચી દાચી રેચી દાચી મિત્રો માર્શલ આર્ટમાં પણ યોગ અને ધ્યાનનું ખૂબ મહત્વ છે કારણ કે માર્શલ આર્ટ છે એક પ્રકારની કલા છે એક પ્રકારની યોગ વિદ્યા છે તો તમારે લોકોએ જ્યારે પણ માર્શલ આર્ટની પ્રેક્ટિસ પૂરી કરી લો ત્યારે રેચી દાચીમાં બેસી અને 5 મિનિટ માટે આંખો બંધ કરીને બેસું જે આપણા યોગાભ્યાસના એટલે કે યોગાસનના આપણા જે વિડીયોઝ છે એમાં પણ મેં આ સ્થાન કરાવેલો છે બરોબર છે તો તમારે લોકોએ એનાથી મન શાંત કરવાનું છે આપણા શરીરની તમામ ઉર્જા ખૂબ જ વધી ગઈ હોય જ્યારે આપણે માર્શલ આર્ટ કરતા હોઈએ ત્યારે પરસેવો વળે છે ને આપણને બધાને તો એ શક્તિનો વ્યય આપણો થયો હોય અને આપણું મન છે એ પણ એકદમ સક્રિય થઈ ગયું હોય ત્યારે ફરી પાછું રેચી દાચીમાં બેસી અને આંખો બંધ કરી અને થોડી વાર ધ્યાન કરવાનું છે એ યોગી ક્રિયા નથી આપણું શરીર અને આપણું મન છે એ ફરી પાછું ધીમે ધીમે પોતાની મૂળ સ્થિતિમાં એટલે કે શિથિલ થાય અને એને આરામ મળે છે તો મિત્રો આજનો આ વિડીયો આપ સૌને ચોક્કસ ગમ્યો હશે માનનીય વડુસરની પ્રેરણા અને પરમનીય ચંદુબાબુ હંમેશા એમના આશીર્વાદ અમારા સૌ ઉપર વરસતા રહે છે એ આશીર્વાદ થકી અમે આવા કોરોના કાળમાં આપ સૌ સામે વિડીયો મૂકવા અને આપ સૌને આ શીખવવા માટે સક્ષમ બન્યા છીએ તો હું ફરીને આપ સર્વે વિદ્યાર્થીગણ અને વાલીગણનો આભાર માનું છું ફરી પાછા આવા જ કોઈ વિડીયોમાં મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય મહારાજ